વિદ્યાર્થી મિત્રો ભાગ બે ની અંદર આપણું આગળ વધીએ છેલ્લે વાત કરીએ એમ વાયુની ઘણી બધી રાશિઓ તાપમાન દબાણ વાયુનો જથ્થો અને કદ આ ચાર રાશિઓ એકબીજા સાથે સંકળાયેલી છે એનાથી જ વાયુ નિયંત્રિત થાય છે આ ચાર રાશિઓ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલી છે એનો અભ્યાસ આપણે કરવાનો છે આકાશમાં ઉડવા માટે એક ટેકનોલોજી ગરમ બલૂન ટેકનોલોજી તાપમાનથી વાયુના ઉપર શું અસર પડે દબાણથી વાયુના કદ પર શું અસર પડે આનો અભ્યાસ એટલે આ ચાર નિયમોની વાત છે તો શરૂઆત કરીએ આપણે પહેલો નિયમ બોઇલનો નિયમ મિત્રો સૌ પ્રથમ આપણે જાણવું જોઈએ કે દબાણ કેવી રીતે માપવામાં આવે જુઓ મિત્રો દબાણ માપવા માટેનું સાધન બેરોમીટર છે પારો ભરેલો હોય છે અહીં વાયુ રહેલો છે અથવા કોઈ હવા રહેલી હશે ઉપરનો છેડો ખુલ્લો છે ઉપરના છેડેથી અનુભવાતું દબાણ એ વાતાવરણનું દબાણ હોય એક વાતાવરણ દબાણ હોય બાજુમાં બીજી આકૃતિમાં પારાનું પ્રમાણ ઉપરથી વધારવામાં આવે તો પારાનું લેવલ અહીં કરતાં સહેજ ઉપર જશે અહીં વાયુએ જેટલી જગ્યા રોકી છે એના કરતાં અહીં જગ્યા ઘટે છે મતલબ કે કદ ઘટે છે સાથે સાથે પારાની ઊંચાઈ અહીં જેટલી છે એના કરતાં અહીંયા ઘણી વધારે છે કેટલી ઊંચાઈ છે તો કે આ બંને પ્રાથમિક સપાટી અને અંતિમ સપાટી વચ્ચે એચ જેટલી ઊંચાઈ છે ઉપરથી નોંધાતું દબાણ વાતાવરણનું દબાણ પીએ વત્તા ઊંચાઈ એચ એટલે અહીં નોંધાતું કુલ દબાણ કહેવાય પીએ વત્તા એચ એ અહીં રહેલા હવા ઉપર કે વાયુ ઉપર રહેલું દબાણ છે દેખાય છે આપણને કે આ આકૃતિમાં અહીં જે દબાણ છે એના કરતાં અહીંયા દબાણ વધારે છે અહીં જે કદ છે એના કરતાં અહીંયા કદ ઓછું છે દબાણ વધારે કદ ઓછું આ પ્રમાણે અંદર રહેલો વાયુ જે પ્રમાણે જગ્યા રોકશે એ પ્રમાણે એના ઉપર નોંધાતું દબાણ નોંધી શકાય એ સાધનને આપણે બેરોમીટર કહીશું જે આનો ઉપયોગ કરીને બોઇલે જુદા જુદા પ્રયોગો કર્યા શું છે એના પ્રયોગો એક પાત્રની અંદર વાયુ ભરેલો છે પાંચસો સેન્ટીમીટર ક્યુબ જેટલી જગ્યા રોકે છે સેન્ટીમીટર ક્યુબને એમએલ પણ કહી શકાય બાજુમાં બેરોમીટર લગાવેલું છે આ પ્રારંભિક સ્થિતિ અને આ અંતિમ સ્થિતિ બંને વચ્ચેનો તફાવત બસ્સો મિલીમીટર એ તમારું દબાણ દર્શાવે વાયુ અહીંયા ભરેલો છે એ પ્રમાણે દબાણ આપણને નોંધાય છે બસ્સો મિલીમીટર ઉપરના ભાગે પિસ્ટન છે આ પિસ્ટનથી તમે કદમાં વધારો ઘટાડો કરી શકો બોઇલે શું કર્યું આટલા કદનો વાયુ લીધો છે એણે દબાણ નોંધ્યું બસો મિલીમીટર દબાણ જોવા મળે છે હવે પિસ્ટનને એ જરા નીચે લાવે છે પિસ્ટન નીચે આવવાથી વાયુ ઉપર પ્રેશર આવશે દબાણ આવશે વાયુ દબાશે વાયુ નવું કદ પ્રાપ્ત કરે છે બસો પચાસ સેન્ટીમીટર ક્યુબ આના કરતાં અડધું એણે બેરો મીટરમાં જોડે દબાણ માપી જોયું શરૂઆતમાં દબાણ હતું બસો મિલીમીટર કદ ઘટાડતા નવું દબાણ જોવા મળ્યું ચારસો મિલીમીટર પાંચસોથી અઢીસો સેન્ટીમીટર ક્યુબ એટલે કદ અડધું કર્યું દબાણ બસ્સોથી ચારસો એટલે બમણું થયું આના ઉપરથી એણે તારણ આપ્યું કે દબાણ વધતા સોરી કદ વધતા દબાણમાં ઘટાડો થાય વ્યસ્ત બોલી શકાય દબાણ વધતાં વાયુના કદમાં ઘટાડો થાય પણ આ દરમિયાન આજુબાજુનું જે પાત્ર જે એણે લીધેલું છે એનું તાપમાન અચળ રહે એ વ્યવસ્થા છે મતલબ કે ટી તાપમાન અચળ જેટલો વાયુ લીધેલો છે વાયુનો જથ્થો પણ અચળ અને પ્રયોગ દરમિયાન તાપમાન અને વાયુનો જથ્થો અચળ રાખ્યો છે અને દબાણ અને કદના ફેરફારના અવલોકનો કર્યા છે અને આ અવલોકનો પરથી એણે નિયમ આપ્યો એ બોઇલના નિયમ તરીકે ઓળખાય નિયમ કંઈક એણે આવો આપ્યો નિશ્ચિત તાપમાને અથવા અચળ તાપમાને પણ કહી શકાય નિશ્ચિત તાપમાને ચોક્કસ જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે શું આપ્યો છે એણે નિયમ નિશ્ચિત જથ્થાના સોરી નિશ્ચિત તાપમાને ચોક્કસ જથ્થાના વાયુનું દબાણ વાયુના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ દરમિયાન ટી અને એન વાયુનું તાપમાન અને વાયુનો જથ્થો અચળ રાખવામાં આવે છે ગાણિતિક રીતે લખવું હોય તો આમ લખી શકાય જો વાયુનું દબાણ પી હોય વાયુનું કદ વી હોય તો પી ચલે છે વન અપાન વી જ્યાં ટી અને એન અચળ સમગ્ર પ્રયોગ દરમિયાન તાપમાન બદલાવું ન જોઈએ એટલા માટે તો અહીં જે પાત્ર છે એ અવાહક રાખવાનું છે જેથી તાપમાન ન બદલાય પી ચલે છે વન અપાન વી ચલનની નિશાની કાઢી નાખી એક અચળાંક દાખલ કરીએ તો આપણે લખી શકાય પી બરાબર કે વન ઇન્ટુ એકના છેદમાં વી જ્યાં કે વન બરાબર સપ્રમાણતા અચડા કે વન બરાબર સપ્રમાણતા આ સૂત્રમાં વીને જો આ બાજુ લઈ જઈએ તો ફરી લખી શકાય પી ઇન્ટુ વી બરાબર કે વન અને આમ દર્શાવી શકાય શબ્દોમાં વાયુના દબાણ અને કદનું ગુણાકાર કે વન અચળ હોય છે વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ હોય છે આ સમગ્ર સિસ્ટમ દરમિયાન ફરી એકવાર તાપમાન અને વાયુનો જથ્થો અચળ રહેવો જોઈએ તો બોઇલ આપણને આવું કહે છે નિશ્ચિત તાપમાને ચોક્કસ જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે પી ચલે છે વન અપન વી એના પરથી કહી શકાય પી બરાબર કે વન ઇન્ટુ વન અપન વી વીને સમીકરણની સામે લઈ જતા પી વી બરાબર કે વન પી એટલે દબાણ વી એટલે કદ દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે આ બોઇલ નિયમ છે જો કોઈ નિશ્ચિત જથ્થાના વાયુનું કોઈક અચળ તાપમાન ટીવને દબાણ પીવન અને કદ વિવન હોય દબાણ પીવન અને કદ વિવન હોય અને વાયુનું વિસ્તરણ થઈને નવું દબાણ પીટું અને નવું કદ વી થાય તો બંને માટે આપણે લખી શકીએ પી વન વી વન બરાબર કે વન પી ટુ વી ટુ બરાબર કે ટુ સોરી કે વન અચળાંક તો એ જ કે વન તો સાથે વાપરતા પી વન વી વન બરાબર પી ટુ વી ટુ આ બોઇલના નિયમનું વ્યાપક સ્વરૂપ છે હજુ આને વધારે સારી રીતે દર્શાવવું હોય તો આ પ્રમાણે દર્શાવી શકાય આપણું સમીકરણ છે પી વન વી વન બરાબર પી ટુ આના પરથી પી વન છેદમાં P2 બરાબર વી ટુ છેદમાં વી વન આ પ્રમાણે પણ લખી શકાય પી વન છેદમાં વી ટુ બરાબર પી ટુ છેદમાં વી વન બધી જ સ્વરૂપે આને દર્શાવી શકાય ટૂંકમાં પીવન વીવન બરાબર પીટું પીટું બરાબર અચળાંગ કે વન આ બોઈલના નિયમના વ્યાપક સ્વરૂપો છે બીજી વાત આ જ વસ્તુઓને બોઈલે આલેખથી દર્શાવી આપણે નિયમમાં જોયું તેમ કે દબાણ પી કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે દબાણ પી કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે મતલબ કે જેમ જેમ દબાણ વધે કદ ઘટે જેમ જેમ દબાણ વધે કદ ઘટે તો એનો આલેખ આવી રીતે આવે નીચે આવતા જઈએ દબાણ ઘટતું જાય કદ વધતું જાય આવો એક આશરે બસો કેલ્વિન તાપમાને આલેખ આપી શકાય બીજા કોઈ ટેમ્પરેચરે આ રીતે પણ આલેખ આપી શકાય માની લો કે ચારસો કેલ્વિન તાપમાને અવાર એક ગ્રાફ આ રીતે પણ દર્શાવી શકાય છસો કેલ્વિન તાપમાને જેમ જેમ દબાણ વધે છે ઘટે છે એ પ્રમાણે કદમાં ફેરફાર થાય છે સ્પષ્ટ દેખાય છે નીચે જઈએ દબાણ ઘટે કદમાં ધીમે ધીમે વધારો થાય આ જે ગ્રાફ છે આ જે રેખા છે આ રેખાને આપણે અચળ તાપમાને મેળવેલી છે પર આકાર છે અચળ તાપમાને મેળવેલી છે માટે આવા આલેખને આપણે સમતાપી આલેખો કહીશું સમતાપી વક્ર પણ કહેવાય સમતાપી રેખાઓ પણ કહેવાય જુદા જુદા તાપમાને દબાણ કદના મૂલ્યો જુદા જુદા હોય માટે આલેખ જુદા જુદા મળે પણ આલેખ આપણને સ્પષ્ટ કહે છે બોલના નિયમની રજૂઆત કે દબાણ ઘટે કદ વધે દબાણ વધે કદ ઘટે એનો અર્થ એવો થાય કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે બીજી એક રજૂઆત એણે કરી નવા એક ગ્રાફથી દબાણ અને એકના છેદમાં આવી કદના વ્યસ્તનો ગ્રાફ દોર્યો તો આ રેખાઓ સુરેખ મળશે આ પ્રમાણે પણ એ શૂન્યમાંથી ઉદ્ભવ બિંદુમાંથી નીકળે કહી શકાય કે આ કોઈક ટી થ્રી ટેમ્પરેચરે તો આ કોઈક ટી ટુ ટેમ્પરેચરે તો આ કોઈક ટી વન ટેમ્પરેચરે મેળવેલી હશે પણ અહીં ટી થ્રી એ ટી ટુ કરતાં વધારે ટી ટુ એ ટી વન કરતાં વધારે આ શુરેખ લાઈને આવશે કારણ કે કદનો વ્યસ્ત છે પી વર્સિસ વન અપન આ પણ દર્શાવે છે કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ચાલે એક આ પણ રજૂઆત કરી શકાય પીવી બરાબર કે આપણા નિયમનું વ્યાપક સ્વરૂપ છે પીવી બરાબર કે વન વ્યાપક સ્વરૂપ છે તેનો મતલબ એવો થાય કે કોઈ પણ દબાણે મેળવેલા કદનો ગુણાકાર હંમેશા અચળ જ રે આ ગ્રાફ પીવી વર્સિસ પીની વાત છે પી અને વીના ગુણાકાર વર્સિસ પી એટલે કે દબાણ વધશે એમ પીવીનો ગુણાકાર તો કે ગુણાકાર તો હંમેશા અચળ જ રહે આ કોઈક ટેમ્પરેચર બસો કેલ્વિન આશરે વિચારીએ મેળવ્યો હશે આ બીજા કોઈક ટેમ્પરેચર આશરે વિચારીએ ચારસો કેલ્વિને મેળવ્યો હશે તો અહીં પીવી વર્સિસ પીનો ગ્રાફ અચળ આવે છે કારણ કે પી અને વીનો ગુણાકાર અચળ રહે છે હાલે નિયમમાં આપણે છેલ્લે તારણ કરેલું છે વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે અને અહીં જે કિંમતો આવશે એ આપણા અચળાંક કેની કિંમતો હશે જુદા જુદા તાપમાને જુદા જુદા તાપમાને કેના મૂલ્યો બદલાય કે અચળાંગ છે એના મૂલ્યો તાપમાન બદલાતા બદલાય તો આલેખની રીતે પણ બૈલના નિયમને આ રીતે સમજાવી શકાય બૈલે આ જે આલેખ મેળવ્યો છે એ જીરો પોઈન્ટ ઝીરો નવ મોલ કાર્બન ડાયોક્સાઇડ પર ઝીરો પોઈન્ટ ઝીરો નવ મોલ કાર્બન ડાયોક્સાઇડ પર પી અને વીની અસરનો ગ્રાફ છે પી વર્સિસ વીનો ગ્રાફ અલગ અલગ વક્ર માટેનો કે જુદો જુદો હોય આ બધી બાબતો ઉપરથી બોયલે દર્શાવ્યું કે વાયુ એ સંકોચનશીલ છે જેની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ અને વાયુ પર દબાણ વધે તો એનું કદ ઘટે વાયુ છેવટે ઘટ્ટ થાય દબાણ વધતા વાયુઓ ઘટ્ટ બને તો આના ઉપરથી એક તારણ આ આપણે મેળવી શકીએ જુઓ વિદ્યાર્થી મિત્રો હાલ વાત કરી એમ દબાણ વધતા વાયુ ઘટ બને તો આને આધારે ઘનતા અને દબાણનો સંબંધ મેળવી શકાય દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ રિલેશન મેળવી શકાય આપણે જાણીએ છીએ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ એટલે કે ઘનતા ડી દળ એમ અને કદ વી આગળ રજૂઆત થઈ એમ પી બરાબર

એમ છેદમાં કે વન પી અહીં આવેલી બંને રાશિ આ દળ છે આ ઓલરેડી અચળાંક છે તો આ દળ અને અચળાંક બંને અચળ તેની જગ્યાએ નવો એક અચળાંક લઈ લઈએ ડી બરાબર લખી શકાય નવો એક અચળાંક કે ડેસ ઇન્ટુ પી આના ઉપરથી આપણે દર્શાવી શકીએ ડી ચલે છે પી ડી એટલે ઘનતા અને પી એટલે દબાણ વિદ્યાર્થી મિત્રો કહી શકાય ઘનતા એ દબાણના છે જેમ વાયુ પર દબાણ વધારે હશે અણુઓ પાસ પાસે હશે તો એની ઘનતા વધારે હશે વાયુ પર દબાણ ઓછું હશે અણુઓ છવાયા હશે તો એની ઘનતા ઓછી હશે તો આ વિગત પણ બોઇલના નિયમ પરથી આપી શકાય તો ફરી એકવાર એક ઝલક લગાવી લઈએ બોઇલનો નિયમ નિયમ કંઈક આવો છે નિશ્ચિત તાપમાને ચોક્કસ જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે પી ચલે છે વન અપન વી ચળાંગ કાઢી નાખતા પી બરાબર કે વન ઇન્ટુ વન અપન વી જ્યાં કે બરાબર સપ્રમાણતા અચળાંક આના ઉપરથી લખી શકાય પી વી બરાબર કે વન એના પરથી શબ્દમાં વાયુનું દબાણ અને વાયુના કદનો ગુણાકાર અચળ હોય છે આ તમામ પરિસ્થિતિ દરમિયાન તાપમાન અને વાયુનો જથ્થો અચળ રહેવો જોઈએ વ્યાપક સ્વરૂપ મેળવવા જો નિશ્ચિત તાપમાને સોરી નિશ્ચિત જથ્થાના વાયુનું કોઈ નિશ્ચિત તાપમાન વને દબાણ પીવન અને કદ વીવન હોય વાયુનું વિસ્તરણ થયા પછી નવું દબાણ પીટું અને કદ વીટું થતું હોય તો લખી શકાય પીવન વી વન બરાબર કે વન પી બરાબર કે વન એટલે કે પીવન વી બરાબર પી ટુ આ વ્યાપક સ્વરૂપ છે આને આ રીતે પણ દર્શાવી શકાય પીવન વી વન બરાબર પી ટુ બરાબર કે વન એટલે કે પીવન છેદમાં પી બરાબર છેદમાં વી વન આમ પણ લખી શકાય પીવન છેદમાં વી બરાબર પી ટુ છેદમાં વી વન આ બોઇલના નિયમનું વ્યાપક સ્વરૂપ છે આલેખથી રજૂઆત બોઇલે કરેલી છે સાના વર્ષિસ સાનો ગ્રાફ છે પી વર્ષિસ પી નો ગ્રાફ છે દબાણ વર્ષિસ કદનો આલેખ જુદા જુદા તાપમાને આ પ્રમાણે આપણને પર વલય મળે આલેખમાં દેખાય છે દબાણ ઘટે કદ વધે છે જુદા જુદા તાપમાને આલેખના વક્રો જુદા જુદા મળે આ તમામ વક્ર મેળવતી વખતે તાપમાન અચળ રાખેલું છે માટે આ વક્રોને આપણે કહીશું સમતાપી વક્ર સમતાપી આલેખ આઇસોથર્મલ લાઈન રેખાઓ પણ કહેવાય અને આ મેળવેલો ગ્રાફ જીરો પોઈન્ટ ઝીરો નવ મોલ કાર્બન ડાયોક્સાઇડનો દબાણ ઉપર કદની અસરનું બતાવે છે બીજો આલેખ પી વર્સિસ વન અપન વિનો છે કદનો વ્યસ્ત લીધેલો છે સ્વાભાવિક છે કે દબાણ વધે વન અપન વી વધશે તો આ રીતે સુરેખા મળશે જુદા જુદા ટી વન ટી ટુ અને ત્રીઠી ટેમ્પરેચરે મેળવેલી સુરેખાઓ છે અહીં ટી થ્રી એ ટી ટુ અને ટી વન કરતાં વધારે હોય આ માહિતી આપણને ગેલ્યુસેકના નિયમ પરથી આગળ મળશે ત્રીજી એક રજૂઆત આપણ છે પીવી વર્સિસ પીનો આલેખ પી અને વીનો ગુણાકાર આપણને ખબર છે અચળ આવવાનો છે એટલે દબાણ વધારતા જાઓ પણ પી અને વીનો ગુણાકાર તો અચળ જ રહે કારણ દબાણ વધે સામે વી ઘટવાનો છે એટલે બંનેનો ગુણાકાર તો અચળ જ રહે આ કોઈક બસો કેલવીને મેળવેલું છે તો આ કંઈક ચારસો કેલવીને મેળવેલા પ્રયોગોના તારણ પરથી મેળવેલો ગ્રાફ છે આના ઉપરથી આપણે કહી શકીએ કે વાયુ એ સંકોચનશીલ છે તો એના ઉપર દબાણ વધે તો વાયુ ઘટ્ટ થાય છે અને આ બાબતને લઈને દબાણ વધતા વાયુ ઘટ્ટ બને એ ચર્ચા તે દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ આપી શકાય ઘનતા બરાબર દળ ભાગ્યા કદ આપણે જાણીએ છીએ તો આના ઉપરથી સૂત્ર છે ડી બરાબર એમ વાય વી પી બરાબર કે વન બાય પી છે એના ઉપરથી વી બરાબર કે વન બાય પી તો લખી શકાય ડી બરાબર એમ છેદમાં કે વન બાય પી સાદરૂપતા આપણને મળે ડી બરાબર કેડેશ પી એટલે કે ડી ચલે છે પી ઘનતા એ દબાણના સમપ્રમણમાં છે આ બાબત બોઇલની છે ટૂંકમાં આ રીતે બોઇલે પોતાનો નિયમ આપ્યો ફરી એકવાર બોઇલના શબ્દોને જાણી લઈએ નિયમ કંઈક આવો છે નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે હવે આપણે બીજો નિયમ ચાર્લ્સના નિયમનો અભ્યાસ કરીશું જોઈએ શું છે ચાર્લ્સનો નિયમ વિદ્યાર્થી મિત્રો વહેલનો નિયમ એ દબાણ અને કદની રજૂઆત કરે છે ચાર્લ્સનો નિયમ વાયુનું કદ અને તાપમાનની રજૂઆત કરે છે ચાલશે શું પ્રયોગો કરે એક બંધ પાત્રમાં ચોક્કસ જથ્થાનો વાયુ લીધો છે આજુબાજુનું પાત્ર છે એ ટેમ્પરેચરમાં ફેરફાર કરી શકાય એવું રાખેલું છે એટલે તમે ઈચ્છો એટલું ટેમ્પરેચર વાયુને આપી શકો એ વ્યવસ્થા છે આજુબાજુ તાપમાન વધારવાથી મતલબ કે ગરમ પાણી રેડવાથી વાયુ પર શું અસર થાય છે તો કે વાયુના કદમાં વધારો થાય છે કેવી રીતે ખબર પડે તો એણે એના ઉપર પિસ્ટન મૂકેલો છે જેવું એ આજુબાજુના પાત્રમાં ટેમ્પરેચર વધે એ પ્રમાણે પાણી રેડે એનાથી વાયુનું તાપમાન વધે તો પિસ્ટન ઉપર જાય છે આ જે ફિંગર અથવા એક લાકડી જેવી પરિસ્થિતિ છે એ દર્શાવે છે કે પિસ્ટન ઉપર જશે અહીં આંકન છે એ પ્રમાણે આ લાકડી છે એ ઉપર જતી હશે જો તાપમાન ઘટાડવામાં આવે તો એણે જોયું કે થોડી વારમાં પિસ્ટન નીચે આવે છે એટલે આ જે ભાગ છે એ નીચે આંકન માટે આવી જશે આના ઉપરથી એણે તારણ આપ્યું કે તાપમાનમાં ફેરફાર થાય તો વાયુનું કદ બદલાય છે કેટલું બદલાય છે એનો આધાર એ એના ગાણિતિક મૂલ્યો પરથી મેળવી શકાય એના સંશોધનનું તારણ કાંઈક આવું છે કે વાયુના નિશ્ચિત દળ માટે નિશ્ચિત જથ્થા માટે અચળ તાપમાને વાયુનું કદ તાપમાનના વધારા સાથે વધે છે આ એણે નોંધ્યું આના ઉપરથી એણે નિયમ આપ્યો જેને આપણે ચાર્લ્સનો નિયમ કહીશું કે વાયુના તાપમાનમાં પ્રત્યેક એક અંશના વધારા સાથે એટલે કે વાયુનું તાપમાન એક અંશ સેન્ટીગ્રેડ વધારીએ તો એક અંશના વધારા સાથે વાયુનું નવું કદ ઝીરો સેન્ટીગ્રેડ તાપમાને રહેલા વાયુના મૂળ કદના વન બાય બસો પંદર જેટલો વધારો દર્શાવે ફરીથી જરા શબ્દો જાણી લઈએ શું કહે છે ચાર્લ્સ તો કે દબાણ અચળ રાખીને દબાણ અચળ કેવી રીતે સમજાય તો કે જેમ જેમ વાયુનું કદ વધે જેમ પિસ્ટર ઉપર જાય છે બહાર એક વાતાવરણ દબાણ હશે તો અંદર પણ એક વાતાવરણ રહેવાનો પ્રયત્ન કરશે એટલે દબાણ અચળ છે એટલે નિશ્ચિત જથ્થા માટે અચળ દબાણે વાયુના તાપમાનમાં એક એક સેન્ટીગ્રેડનો વધારો કરો પ્રત્યેક એક અંશનો વધારો કરો તો મળતું નવું કદ ઝીરો સેન્ટીગ્રેડ તાપમાને જે રહેલું મૂળ કદ છે એના વન બાય બસો તોતેર પોઈન્ટ પંદર જેટલો વધારો દર્શાવે આ વાયુના કદમાં તાપમાન સાથે થતો વધારો દર્શાવે છે આ એણે પ્રયોગ કરેલા કરેલા પ્રયોગનું તારણ છે એની ગાણિતિક વેલ્યુ આપણે જરા મેળવી ધારો કે વાયુનું શૂન્ય અંશ સેન્ટીગ્રેડે મૂળ કદ વી ઝીરો છે જો વાયુનું ટેમ્પરેચર એક સેન્ટીગ્રેડ વધે તો એના કદમાં વધારો થાય જે ચાર્લ્સ કે છે તે તો આ કદમાં વધારો કેટલો એનું મૂળ કદ જે છે વી ઝીરો એના વન બાય બસો તોતેર ગણું તો આ પ્રમાણે લખી શકાય વી ઇન્ટુ વન અપન બસો તોંતેર પોઈન્ટ પંદર આ એના કદમાં થતો વધારો છે તો હવે નવું કદ કેટલું થશે જીરો સેન્ટિગ્રેડ એ કદ હતું વી ઝીરો એક સેન્ટીગ્રેડ ટેમ્પરેચર વધ્યું મતલબ કે થી એક સેન્ટીગ્રેડ થયું કદ વી જીરોમાંથી વધીને વી ઝીરો પ્લસ વી ઇન્ટુ વન અપન બસો પંદર થાય સમજો જરા શરૂઆતનું ટેમ્પરેચર જીરો સેન્ટીગ્રેડ કદ છે વી ટેમ્પરેચર વધ્યું એક અંશ સેન્ટીગ્રેડ કદમાં વધારો થશે મૂળ કદ વી જીરોના વનઅપન બસો તો પોઈન્ટ પંદર જેટલો આ કદમાં થતો વધારો છે આ મૂળ કદ છે તો નવું કદ કેટલું મૂળ કદ વધતા વધારો મૂળ કદ વી જીરો વધતા આ થયેલો વધારો સેમ બે અંશ સેન્ટીગ્રેડ ટેમ્પરેચર વધારી કદમાંથી કેટલો વધારો થશે તો કે કદમાં વધારો લખી શકાય વી જીરો ઇન્ટુ ગુણ્યા બે ના છેદમાં બસો તો બે ઊંચ સેન્ટીગ્રેડ તાપમાન વધે છે બે ઊંચ સેન્ટીગ્રેડ તાપમાન વધે કદમાં વધારો આટલો તો નવું કદ થશે જૂનું કદ વી જીરો જીરો સેન્ટીગ્રેડ પ્લસ વધારો વી જીરો ઇન્ટુ વન બસો જો વધે તો કદમાં વધારો કેટલો લખી શકાય ગુણ્યા બસો તોતેર પોઈન્ટ પંદર તો નવું કદ બનશે જૂનું કદ મૂળ કદ વી જીરો વધતા થયેલો વધારો છે વી જીરો ટી છેદમાં બસો તોતેર પોઈન્ટ પંદર આમ આ ટી સેન્ટીગ્રેડ કદને વી ટી કહી દઈએ તો વી બરાબર વી જીરો પ્લસ વી જીરો ઇન્ટુ ટી છેદમાં બસો તોંતેર પોઈન્ટ પંદર આ ટી અંશ સેન્ટીગ્રેડ તાપમાન વધતા કદમાં થયેલું ફેરફારને અંતે કુલ કદ આટલું થયું જરા સમજો બંને ફરી વાર લખી રાખીએ જીરો સેન્ટીગ્રેડ તાપમાન કદ વી જીરો ટી સેન્ટીગ્રેડ તાપમાન કદ વી અને એની વેલ્યુ આવી છે વી જીરો પ્લસ વી જીરો ઇન્ટુ ટી છેદમાં બસો તોતેર પોઇન્ટ પંદર આમાં વી જીરો સામાન્ય કાઢી શકાય આપણે એવું લખી શકીએ વી જીરો કાઉસમાં વન પ્લસ ટી છેદમાં બસો પંદર બસો તોતેરને ઉપર લઈ લઈએ સાદરૂપ આપતા વી જીરો અંદર બસો તોતેર પોઈન્ટ પંદર પ્લસ ટી છેદમાં બસો તોતેર પોઈન્ટ પંદર મિત્રો અહીં એક તાપમાનનો નવો માપક્રમ અસ્તિત્વમાં આવશે જુઓ આ જે ફિગર છે બસો તોંતેર પોઈન્ટ પંદર પ્લસ ટી એને આપણે આવી રીતે દર્શાવીએ ટી ટી બરાબર બસો તોંતેર પોઈન્ટ પંદર પ્લસ ટી આ સ્મોલ ટી એ ટી અંશ સિન્ડિકેટ તાપમાન છે એમાં બસો તોંતેર પોઈન્ટ પંદર ઉમેરો એટલે આપણને નવું તાપમાન કેપિટલ ટી મળે કેપિટલ ટી નીચે જે ફિગર છે બસો તોંતેર પોઈન્ટ પંદર એને ટી ઝીરો વડે દર્શાવતા બસો તોતેર પોઈન્ટ પંદર આ બે બાબતો ઉપરથી એક નવો માપક્રમ અસ્તિત્વમાં આવે આ નવા માપક્રમને આપણે કહીશું નિરપેક્ષ માપક્રમ અથવા કેલ્વિન માપક્રમ અને એના પરથી એક સૂત્ર લખી શકાય અહીં જનરલ સૂત્ર કેલ્વિનમાં ટેમ્પરેચર બરાબર બસો તોંતેર પોઈન્ટ પંદર પ્લસ ટી અંશ સેન્ટીગ્રેડમાં મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખો આ અહીંયા મેળવેલી બાબતો છે બંને ઉપર નીચેવાળી આ બાબતો છે આને આધારે નવો માપક્રમ અસ્તિત્વમાં આવ્યો એનો અભ્યાસ કેલ્વિને કર્યો છે એના આધારે કેલ્વિન માપક્રમ કહેવાય એ કેલ્વિન માપક્રમ આપણને હવે એવું કહે છે કે તમારું સેન્ટીગ્રેડ તાપમાન જે હોય સેન્ટીગ્રેડમાં જે કિંમત હોય એમાં બસો તોંતેર પોઈન્ટ પંદર ઉમેરો એટલે એને કેલ્વિનમાં ટેમ્પરેચર કહેવાય એટલે તાપમાનનો બીજો એકમ કેલ્વિન એક એકમ સેન્ટીગ્રેડ એક એકમ કેલ્વિન ત્રીજો પણ એક છે ફેરાનીટ એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે સેન્ટિગ્રેડ માટે આપણે બોલીએ છીએ અંશ સેન્ટિગ્રેડ અથવા અંશ સેલ્સિયસ કેલ્વિનમાં પણ આપણે બોલવાનું થાય અંશ કેલ્વિન પણ આ ઉપર અહીંયા આ ટપકું અહીં જેમ કરેલું છે એવું અહીં અંશની નિશાની કરવાની હોતી નથી બોલાય ખરું નિશાની કરવાની નહીં અંશ કરવાનું નહીં આ બાબતો આ સમીકરણમાં લઈએ તો આપણું સમીકરણ થાય જરા જોજો છે ઉપર વી ટી બરાબર વી જીરો ઉપરની વેલ્યુને આપણે નામ આપી દીધું ટી ટી કેપિટલ ટી એટ સ્મોલ ટી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર અને નીચે નાને કેપિટલ ટી એટ ઝીરો સેન્ટીગ્રેડ ટેમ્પરેચર આ ટી જીરો એટલા માટે કહી શકાય કે અહીંયા શૂન્ય લખીએ મતલબ કે ઝીરો સેન્ટીગ્રેડ તાપમાન તો આપણને ટિક્કે મળે બસો તોતેર પોઈન્ટ પંદર એટલે જીરો સેન્ટીગ્રેડે ટી જીરો અને વ્યાપક સ્વરૂપમાં મૂકવું હોય તો આમ લખી શકાય વી ટી છેદમાં વી જીરો બરાબર કેપિટલ ટી છેદમાં કેપિટલ ટી જીરો હા ચાર્લ્સના નિયમનું તારવેલું સમીકરણ હજુ આને વ્યાપક સ્વરૂપમાં દર્શાવવું હોય તો આ પ્રમાણે લખી શકાય વી વન છેદમાં ટી વન બરાબર વી ટુ છેદમાં ટી ટુ સાથે સાથે આમ પણ દર્શાવી શકાય વી વન છેદમાં વી ટુ બરાબર ટી વન છેદમાં ટી ટુ તો આનો અર્થ એવો થાય કે વી છેદમાં ટી અચળ રહે છે એને આપણે કહી દઈએ નવો અચળાંક કે ટુ તો જનરલ સૂત્ર થયું વી બરાબર ટુ ઇન્ટુ ટી અચળાંક કાઢી લઈએ તો સૂત્ર થાય વી ચલે છે ટી મિત્રો ખાસ નોંધજો જો વી ચલે છે ટી પણ આ ટી એ કેલ્વિન માપક્રમમાં તાપમાન છે સેન્ટીગ્રેડ નહીં અને હવે લખી શકાય તાપમાન કદના સમ પ્રમાણમાં છે અને આને આધારે આપણે નિયમ આવો લખી શકીએ નિશ્ચિત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ વાયુના નિરપેક્ષ તાપમાનના એટલે કે કેલ્વિન માપક્રમમાં તાપમાનના સમ પ્રમાણમાં હોય છે આ નિયમનું તારણ વી ચલે છેટી નિશ્ચિત દબાણે પી અચળ વાયુનો જથ્થો અચળ આ બંને અચળ ત્યારે વાયુનું કદ વાયુના નિરપેક્ષ તાપમાન વી ચલે છે ટી આ ચાર્લ્સના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે મિત્રો આની આલેખની રજૂઆત એને આપણે જરા સમજી બે અલગ અલગ રીતે આપણે આલેખો દોરેલા છે નિયમ આપણને એવું કહે છે નિયમ વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં વી ચલે છે ટી આપણે લખી શકીએ કદ વધે સામે ટી વધે જ અથવા રિવર્સ કહી શકીએ તાપમાન વધે તેમ કદ વધે તાપમાન વધે તેમ કદ વધે લખી શકાય તાપમાન ઘટે તો કદ ઘટે આ રજૂઆતને લઈને આલેખ આ પ્રમાણે સમજાવી શકાય ચાલશે કદ વી વર્સિસ સેન્ટીગ્રેડ તાપમાનનો ગ્રાફ દોરેલો છે જોજો મિત્રો સેન્ટીગ્રેડમાં તાપમાન છે એણે જોયું કે જેમ જેમ તાપમાન ઘટાડતા જઈએ એમ એમ વાયુનું કદ ઘટે છે તાપમાન ઘટાડતા જઈએ વાયુનું કદ ઘટે છે તો આલેખ આપણને નીચે જતી લાઈનમાં દર્શાવાય આ રીતે આવે અમુક એક દબાણે તાપમાન ઘટે એમ વાયુનું કદ ઘટે ધારો કે કોઈક દબાણ પીવાને છે એટલે પ્રયોગ દરમિયાન પાત્રનું દબાણ અચળ રહે એ રાખી અને તાપમાન ઘટાડતા જવાનું અને વાયુનું કદ માપતા જવાનું તો તાપમાન ઘટતું જાય એમ એમ વાયુનું કદ ઘટતું જાય છે બીજા કોઈક દબાણે પણ પ્રયોગ કરી જોયો ત્રીજા કોઈક દબાણે પ્રયોગ કર્યો એના અવલોકનો જોયા પી વન પી ટુ પી થ્રી અહીં જે આંકડો આવે છે આ આંકડો છે માઇનસ બસો તોંતેર પોઈન્ટ પંદર અંશ સેન્ટીગ્રેડ જોજો મિત્રો શૂન્ય અહીં છે આ બાજુ પ્લસ સો બસો આ બાજુ માઇનસ 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 ત્રણસો અહીં વચ્ચેનો ફિગર છે આ છે આ જ ગ્રહ આ રીતે પણ દર્શાવી શકાય જે રોજિંદા વ્યવહારમાં આપણે વાપરીએ છીએ જીરો સો બસો ત્રણસો માઇનસ સો માઇનસ બસો માઇનસ ત્રણસો એમાં પણ તાપમાન ઘટાડતા કદ ઘટે આ રીતે બતાવી શકાય બીજા કોઈક દબાણે તાપમાન ઘટાડતા કદ ઘટે પીવન પી અહીં પીવનની વેલ્યુ પીટું કરતા વધારે હોય આ જે આંકડો આપણને મળશે અહીંયા તાપમાનનો એ હશે માઇનસ બસો તોંતેર પોઈન્ટ પંદર અંશ સેન્ટીગ્રેડ સેન્ટીગ્રેડમાં જ છે મિત્રો આમ પણ દર્શાવી શકાય અને આમ પણ દર્શાવી શકાય આ આપણને સ્પષ્ટ સમજાય આ બહુ આપણી જૂની રીત છે આ બાજુ ધન વેલ્યુ હોય ને આ બાજુ ઋણ વેલ્યુ હોય આ રીતે મળે અચ્છા આ લેખમાં એક તારણ આપણને મળે આ જે ટેમ્પરેચરનો આંકડો આવે છે માઇનસ બસો તોંતેર પોઈન્ટ પંદર ત્યારે આ કદ કેટલું થયું તો કે કદ શૂન્ય થાય છે જરા જોજો ટી છે માઇનસ બસો તોંતેર પોઈન્ટ પંદર સેન્ટીગ્રેડમાં ત્યારે કદ વી શૂન્ય મળે છે માઇનસ બસો તોંતેર પોઈન્ટ પંદર સેન્ટીગ્રેડને કેલ્વિનમાં ફેરવો તો આપણે હમણાં એક સૂત્ર મૂકેલું ટી કે બરાબર બસો તોંતેર પોઈન્ટ પંદર પ્લસ સેન્ટીગ્રેડ વેલ્યુ અહીં સેન્ટીગ્રેડ વેલ્યુ આટલી છે એ લખીએ બસો તોંતેર પોઈન્ટ પંદર અને સેન્ટીગ્રેડ વેલ્યુ માઇનસ બસો તોતેર પોઈન્ટ પંદર આપણને જવાબ મળશે શૂન્ય एटी के बराबर जीरो निरपेक्ष टी के बराबर जीरो ने जीरोन टेम्परेचर कहवा वायुनु कद शून्य मे शून्य केलविंद तापमाने वायु नु कद शून्य શું શક્ય છે વાયુનું કદ શૂન્ય થાય વાયુનું કદ શૂન્ય મતલબ કે વાયુ અસ્તિત્વમાં છે જ નહીં ના આનો અર્થ આવો થાય જ્યારે તમે કોઈ વાયુને આટલા નીચા ટેમ્પરેચરે લઈ જાઓ છો ત્યારે વાયુ પ્રવાહીમાં ફેરવાઈ જાય વાયુનું પ્રવાહીકરણ થઈ જાય વાયુ અસ્તિત્વમાં ધરાવે છે પણ વાયુ સ્વરૂપ નહીં પ્રવાહી સ્વરૂપ અને ખરેખર તો આટલું નીચું ટેમ્પરેચર આપણે મેળવી શકતા નથી એટલે વિધાને જરા આપણે યાદ રાખીશું ખાસ કે માઇનસ બસો તોતેર પોઈન્ટ પંદર અંશ સેન્ટિગ્રેટ ટેમ્પરેચરે વાયુનું કદ શૂન્ય થાય આ ટેમ્પરેચરને શૂન્ય કેલ્વિન ટેમ્પરેચર કહેવાય નિરપેક્ષ શૂન્ય તાપમાન પણ કહેવાય કેલ્વિનમાં જીરોનો આંકડો ઝીરો કેલ્વિન અને આપણે કહીશું તાપમાન અહીં મેળવેલા આલેખો આલેખોને સમદાબી આલેખો કહેવાય આઈશો બાર કહેવાય આ જે રેખાઓ છે આલેખની એને આયસો બાર કહેવાય કારણ કે અચળ દબાણે મેળવેલા છે તો મિત્રો આ બાબત ચાર્લ્સના નિયમની રજૂઆત છે બરાબર છે ફરી વાર નિયમ પર નજર નાખી દઈએ આપણે ખાલી આ જ યાદ રાખવાનું છે વાયુનું 0 અંશ સેન્ટીગ્રેડે મૂળ કદ V0 જીરો ટી સેન્ટીગ્રેડ તાપમાન વધે ત્યારે નવું કદ V0 જીરો T વી જીરો છેદમાં બસો અને આને અહીં લખ્યું છે વી ટી બરાબર વી જીરો આ આપણું શૂન્ય અંશ સેન્ટીગ્રેડે કદ અને આ ટી અંશ સેન્ટીગ્રેડ થતાં વધેલું કદ બંનેનો સરવાળો ટી અંશ સેન્ટીગ્રેડે કુલ કદ કહેવાય આ ઝીરો સેન્ટીગ્રેડે કદ આ ટી સેન્ટીગ્રેડ વધવાથી કદમાં થયેલો વધારો છે અને બંનેનો સરવાળો ટી સેન્ટીગ્રેડે ટોટલ કદ બતાવે બરાબર છે તો આ પ્રમાણે ચાલસનો નિયમ દર્શાવી શકાય નિયમને ખાસ યાદ રાખવા જેવો છે શબ્દોમાં કંઈક આવો છે વાયુનું તાપમાન વધે ત્યારે તો વાયુના તાપમાનમાં પ્રત્યેક એક અંશના વધારા સાથે નવું કદ ઝીરો સેન્ડિગ્રેટ તાપમાને રહેલા મૂળ કદના વન અપન બસો પોઈન્ટ પંદર જેટલો વધારો દર્શાવે છે આ જ વસ્તુ ઘટાડા માટે લાગુ પડે જો વાયુના કદમાં ઘટાડો થાય તો કદ વન અપન બસો તોતેર પોઈન્ટ પંદર જેટલો ઘટાડો કદમાં જોવા મળે જેટલા અંશનો વધારો જેટલા અંશનો ઘટાડો એટલો જ વનઅપન બસો તોંતેર પોઈન્ટ પંદર કેલ્વિન જેટલો વધારો ઘટાડો કદમાં જોવા મળે તો આ બાબતો ચાર્લ્સની છે ચાર્લ્સનો નિયમ શોર્ટમાં આપણે કહી શકીએ કે અન અચળ દબાણે નિશ્ચિત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તાપમાનના સમ પ્રમાણમાં છે તાપમાન વધે કદ વધે તાપમાન ઘટે કદ ઘટે તો આ બાબતો ચાર્લ્સનો નિયમ છે Avar...